बोले वो गाय भां जोन बोले वो गाय भां अने भाण तिहारां दव बामणा पण आजियन जो मरण लिमान एक हमारी राख जो एक शुभ देवाओ पण साम सामा भड़ ना पड़े जोन साम सामा भड़ ना पड़े इनके मा भांगे के तारा जोन भरा पण गीतरण जो वेला कश्यप दना एक मारी सूरज जो राख जो सरम भले उगा बाण बाण तिहारा लव भामणा जेण मरण री मान गमाणी राख जे काश करावो उग्यो तू अड़ोड़ त्या तो घर वर गंधारा गिया से देवाय तन सूर जगमा करमी काश पर आवो तो उगे मु अचो तारे उग्या नु आलो नहीं पण एमा चलो न पड़े जुग कमणे काश पर आवो तो कह दादर कह डाकला कह पूजे पाखान पण रात न भांगे राण कमणे काश पर आवो तो सूरज प्रत्यक्ष देव है जग वंदे पाखान ईश्वर के उमैया सुनो ये ता लोक अजान भगवान सूर्य नु स्मरण करी ने घोड़ी ने रमाड़तो रमाड़तो 20 वर्ष नो एक जवान राजा ई वयो जाई छे छोटी लगाम मुकेली छे अने प्रकृति ने निहालतो निहालतो मस्त राजा 20 वर्ष नी उम्र छे ने घोड़ी ने माथे वयो जाय फराड़ हूं फराड़ फराड़ हूं फराड़ फराड़ हूं फराड़ फराड़ हूं फराड़ घोड़ी जाय हाकल वाब मोकली छोटी कलम सारी की धोई कनोटी कुकड़ ना जेवी कंधरोटी अने माणिक लट मोढ़ा थी मोटी एवे घोड़ी ने रमाड़तो 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 जुवान वयो जाय अने एमा एक वाड़ माथी ओचिंता नु पंखी उड्यो अने घोड़ी फड़की ताजण कदी तपी जाय तो फड़की न पाछी फरे અને એમાં ઘોડી ભડકી અને ઘોડી ભડકી અને બાગડતા બાગડતા ધુમાપડ 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 ભાગવા મનાણી અહવાર ઘણો કહેવાળીમાં રાજા હાથ ફેરવતા જાય પણ ઘોડી થર નથી થતી એમાં હાંકડી ગાળીનો રસ્તો આવ્યો અને 11 મહિયારણો માથે મહિના માતલા ને વહી આવે છે હજી જુવાન હાકલ કરે બાપા મારી ઘોડી ભડકી છે તમે રસ્તાથી એક બાજુ વયા જાઓ ક્યાંક તમને લગાડી ન દે પણ ત્યાં તો ઘોડીએ 11 મહિયારણને જપટે ચડાવી માથેથી મહિના માઠ ઢોળાઈ ગયા ઘોડી આગળ નીકળી ગઈ આજ પહેલી વાર ભગવાન કૃષ્ણ પછી ધરતી અને ગોરહનું મિલન થયું હતું તાજણ કદી તપી જાય તો ફડકી ને પાછી ફરે પણ કુળ ટારડા ના હોય તો કેડા પકડે કાગડા તાજણ કદી તપી જાય તો ફડકી ને પાછી ફરે મયારણીની આરે જપટે ચડેલી ઘોડી પરથી અહવાર પડી ગયો છે અને આગળ જઈ અને ઘોડી જાતવંત ઘોડી અને ખબર પડી મારો અસવાર પડી ગયો છે એટલે પોતે પાછી વળી અને જ્યાં 11 મયારણી પડી છે અને ઓલો જુવાન પડ્યો છે એની પાસે ઘોડી આવી છે રમતી રમતી એમાં 10 મયારણીઓનું ને શરીરે લાગ્યું છે એક મયારણીને ઘોડીની કપાળમાં ડાબ લાગી છે લોહીની ધાર થાય છે 10 મયારણીઓ રોવે છે અને એક મયારણ ઝીણા 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 દાંત કાઢે છે મરક 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 દાંત કાઢે છે જુવાને પૂછ્યું કે બેનું તમારા મહિના માઠ ઢોળાઈ ગયા તમને વાગ્યું આ 10 મહિયારણો રોવે છે અને બેન તું એક શું કામ નથી રોતી તું શું કામ દાંત કાઢે તું શેનું હસસ દરબાર તમે તમારા રસ્તે પડો આ દુનિયામાં કોઈ કોઈના દુઃખનો ભાગીદાર થયું નથી હું તો મારા ભાગ ઉપર દાંત કાઢું છું હું તો મારા ભાગને હું છું મારી વાતડીનો હેમાળો જો સાંભળે તો હેમાળો ઓગળીને હાલે વાતડીએ પ્રેમ ડોલે
મારી વાતડીઓ મહેરામણ સાંભળે તો મહેરામણ માજા મેલે વાતડીએ બ્રહ્મણ બોલે ના પૂછો દાજેલા દલની વાતો વાતડીએ મારે બ્રહ્મણ ડોલે દરબાર તમે તમારા રસ્તે વયા જાઓ હું તો મારા ભાઈ મારી કઠણાઈ ને દાંત કાઢું છું ના બેન તમારે વાત કરવી પડશે તમે શું આ ભરમ શું છે તમે શું કામ હસો છો શું કામ દાંત કાઢો છો મયરાણે કીધું કે ભાઈ એ વાત એમ ઉભા ઉભા સંભળાય એવી નથી અને જોવાને છીપરની માથે આસન લીધું ભાઈ છીપરની માથે આસન લીધું ને આ મયરાણે વાતની શરૂઆત કરી કે સાંભળી લો રાજા તમારી વાત સાંભળવી છે ને હું શું કામ દાંત કાઢું છું તો કે હા આજથી 20-22 વર્ષ પહેલાની વાત છે અમારા દેશનો રાજા યુદ્ધમાં કામ આવી ગયો પોતાના 6 મહિનાના દીકરાને મેલી અને રજપૂતાણીએ જૌહર કર્યું એકલો બાળ રાજા બની ગયો પછી ભાયા તુએ એ દીકરાને ઉજેરવા માંડ્યો પણ સંસારની જેટલી નબળાઈઓ હોય એ ઠાહી ઠાહી રૂવાડે રૂવાડે ભરી દીધી ભાઈને દુહો એમ કે છે નહીં પતિ નિર્બલ પતિ પતિ બાલક પતિ નાર ઈસ લોક ક્યાં ક્યાં કહું પણ સુરપુર હોત ઉજાર જ્યાં એટલા જણાના શાસન હાલતા હોય આ લોકની તો શું વાત કરવી પણ સ્વર્ગ જેવો સ્વર્ગ ઉજળ બની જાય નહીં પતિ જેનો કોઈ ધણી ન હોય નહીં પતિ નિર્બલ પતિ જે રાજનો પતિ નિર્બળ હોય રાજા નિર્બળ હોય પતિ બાળક રાજા બાળક હોય અને પતિ નાર અને શાસન કરતા જે ઘરમાં સ્ત્રી હોય ઈસ લોક ક્યાં ક્યાં કહું સુર પર હોત ગુજાર આ લોકની વાત હું કરી સ્વર્ગ જેવો સ્વર્ગ ઉજળ થઈ જાય અને પછી જુવાન બન્યો પછી તો એટલો બધો ભિકારી બની ગયેલો કે ગામની કોઈ હારી રૂપાળી બેન દીકરીની સામે નીકળી ન હકતી ગામના માણસો વતનને છોડી છોડી બીજે જવા મનાણા એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરી આવતી માણસો વતનને છોડી છોડી બીજે જવા મનાણા એમાં એક દી એક ધોબીની બાઈ પાણી ભરી આવતી હતી અને રાજાનો કુંવર જે 20 વર્ષનો થયો હતો સમાજે જેને તમામ નબળાઈઓ સંસારની ઠાહી ઠાહી ધુવાડે ભરી દી એ ગોળલી ખેલતો ખેલતો નીકળ્યો નાક ધોબણના રૂપની સામે નજર કરી પણ લંબ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા સરજન હારે સરજિયા દુનિયામાં એવી કોક જ કામનિયા કેવી બાઈ રૂપાળી હતી ઉગતો આંબો રાણ કોલંબો બારવટિયાની બરસી જૂની વાડીનો ભડકો ભાદરવા મહિનાનો તડકો પૂનમનો ચંદ્રમા હોળીની જ્વાળા હંકેલો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો આભમાં જાય ઉગમણા વાવ આય તો આથમણી નમે આથમણા વાવ આય તો ઉગમણી નમે ચારે દિશોના વાવ આય ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીમાંથી પરમાત્માએ હાડા ત્રિદીની નવરા લઈ અને એક મીણની પૂતળી બનાવી લઈને એમાં પ્રાણ પૂરી દીધેલો તાઠી મૃગલીના જેવા નેણ ભૂખી સિંહણના જેવો કડનો લાક દીવાના સગ જેવું જેનું નાક ચંદનના જાડવાની માથે શેષ નાક જપાટા ખાતો હોય એવો કડથી ઢળકતો જેનો ચોટલો આઠમનો ચંદ્રમા બરોબર મધ્ય આપના આવીને ઉભો રહી ગયો એમ જળલાટ કરતો અડધે માથે કપાળ સારામાં સારા ઝવેરીને ત્યાંથી લાવી હાચા મોતી લાવી અને ખરલમાં એનું ઘૂંટી ઘૂંટીને એનું રેડવું કરી અને એક એક આંખમાં આડો ધોબો છાંટી દીધું હોય એવી ઝવેરાત વાળી આંખ્યું અને નજર પડી એની માથે રૂપ દીધા છે સ્વરૂપ દીધા છે વાંભને કલો ચોટલ ઝૂલે જાણે શીતળ ચંદન ડાળે કાળુડો કોઈ નાગ ઝૂલે અને ચાંદની ચાંદા સહિત બેઠી એના મુખ તણે મરકલડે એના મુખ તણે મરકલડે સ્વરૂપ દીધા છે રૂપની સામે નજર મનાવી
ઘણી વાતો એવી હોય છે કે માણસ મોઢાથી બોલે નહીં પણ આંખ કહી દેતી હોય છે. હર્ષ વિષાદ આળસ અમલ ક્રોધ હેત અહેત મન મહીપ કહે આ ચરણ દ્રગ દિવાન કહી દે. જુવાન રાજાની આંખમાં વિકાર અંજાણેલો જોયો ભાઈ મંડી ફફડવા. દપેર નો હાંડિયો જોઈને હરણ નું કાળજું ફફડે એમ ભાઈ થડક 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 ફફડવા મંડી. પોતાના ધણીને બોલાવીને એટલું કીધું કે આજ રાજાનો કુંવર નીકળ્યો હતો અને મારી સામે ત્રણ વાર જોતો ગયો છે, મારી આબરૂ સલામત નહીં રહે. આપણે ક્યાંક વ્યૂ જવું જોઈએ, આપણે ક્યાંક ભાગી જવું જોઈએ. અરે ગાંડી, સત્તાની આગળ સાળ પર શું કરે, ભાગી ભાગીને આપણે કેટલા જાશું. કે તારે ના આવવું હોય તો કઈ નહીં, પણ હું મારી આબરૂને નહીં જવાનું. એ હજી બે વચ્ચે ચર્ચા હાલે છે. રાતનો ગજર ભાંગ્યો છે કે બારણે ટકોરા થયા. જુવાન રાજાના માણસો આવ્યા, બાઈને ઉપાડી અને રાજાની સામે હાજર કરવામાં આવી. પણ બાઈએ સ્ત્રી ચરિત્ર અપનાવ્યું. ભાઈ સામે દારૂનો સિંહો ફેડ્યો તો એમાંથી લઈ અને એક પછી એક પ્યાલીઓ હિંડોળા ખાતે રાજાને પાવા માંડી અને કહેવા માંડી કે અમારે બાયો માણસને મોઢે તાળા હોય દરબાર, તમારે હિંડોળા ખાતે હિંચકવા આવવાના તો મારા હૈયામાં ઘણા કોડ હતા. ઓડિયામાં મંડી આંગળી ફેરવવા અને દારૂ મંડી પાવા. એક પ્યાલી, બીજી પ્યાલી અને દહક પ્યાલીઓ જેમ રાજાના પેટમાં ગઈ ત્યાં ગાડવો ખડી ગયો. ડોક નાખી દીધી રાજાએ અને બાજુમાં તરવાર પડી હતી કોટી છોડી મ્યાનનો ઘા કરી અને લોટકો કુંભાર ચાકડાની માથે દોરો મૂકીને માટલું ઉતારી લે. એટલી સહજતાથી બાઈએ ધોબણે એમ કહેવાય છે કે રાજાનું માથું ઉતારી લીધું અને ન્યાથી ગળગળતી દોટ મૂકી. ભાઈ પોતાના છ મહિનાના દીકરાને લઈ અને ગાંડી થઈ ગયો એમ ભાગવા મંડી. બાઈ ભાગતા 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 વેહ ગાવનો પંથ કાપ્યો, થાકી અને લોથપોથ થઈ ગઈ છે. ઘોર જંગલ આવ્યું, વડ વડ વાયા ઝકિયા, અળસર ટકિયા આણ મેલી અને જટા મોકલી કોઈ જડધર ઉભા જાણ. એવા ઘોર જંગલમાં બાઈ થાકીને લોથપોથ થઈ ગઈ છે અને એમ થયું કે હવે અહીંયા રાજાના માણસો નહીં આવે. એટલે પોતાના આ દીકરાને બાજુમાં ફૂરાવી અને ધરતીને માથે પોતાના હાથનું ઓસિકું કરીને પંડને લાંબુ કર્યું. પણ નીંદર પથ્થર ન ગણે, નીંદર લાગી ગઈ. એમાં પરોડીએ નીકળેલો હાવજ સિંહ છે એ બાળકને ઉપાડી અને વિયો ગયો. ભાઈ આમ જ જોયું તો પોતાના દીકરાને લઈને હાવજ જાય છે. બાઈએ ઘણા હાકલા પડકારા કર્યા પણ દીકરાને મૂક્યો નહીં, હાવજ ભાગીને વયો ગયો. ત્યાંથી બાઈ ગાંડી થઈ ગઈ. પરોડીએ નીકળેલો હાવજ એ શિકારને ઘાયલ કરે પણ જ્યાં સુધી સૂર્યનો ઉદય ન થાય ત્યાં સુધી શિકારને મારે નહીં. એટલે દીકરાને વચ્ચે મૂકીને હાવજ ફરતા આંટા મારે છે અને એમાં વણઝારેલી પોછું નીકળી લાખા વણઝારાયા દ્રશ્ય જોયું. હાકલા પડકારા કરી અને હાવજને ભગાડ્યો અને ક્યાંક ક્યાંક દાડું બેહારી હતી દીકરાને લઈ અને પોતાની કરોડોની સંપત્તિનો માલિક કોઈ નહોતો એ દીકરાને ઉજેરવા માંડ્યો વણઝારો. બાઈ પોતાના શિયાળને બચાવવા માટે થઈ અને રાજાને મારી અને જંગલમાં આવી ત્યાંથી દીકરાને હાવજ લઈ ગયો. બાઈ ગાંડી થઈ ગઈ. એમાં ભાગતા 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 એક માણસની નજર આ બાઈ ઉપર પડી. બાઈ સાવ ગાંડી છે. એ બાઈને પકડી લીધી અને ગામમાં લાવી, શહેરમાં લાવી અને એક વેશ્યાલયમાં એક નાયિકાના ઘરે બાઈને વેચી દીધી. વિચાર કરજો માણસનું ભાવિ, એ માણસને કેવી રીતે ભરમાવતું હોય છે. જે બાઈએ પોતાના ચારિત્રને કેરેક્ટરને પોતાના શિયાળને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો, પોતાના દીકરાને હાવજ લઈ ગયો, એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી. બાઈએ પોતાના ચારિત્રને કેરેક્ટરને પોતાના શિયાળને બચાવવા માટે થઈ અને રાજાને માર્યો, પોતાના દીકરાને હાવજ લઈ ગયો, એ જ બાઈ આજ ગણિકાના ઘરે વેચાણી.
બાઈ ને ભાન આવ્યું ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. એ વાત ની માથેથી 20-20 વર્ષ નીકળી ગયા. પણ એ ગણિકાના માલિક ને બોલાવી અને બાઈ એક શરત રાખી હતી કે તારે ને વેચાણી છું, તું કે કામ મારે કરવું જોઈએ, પણ મારી એક શરત મંજૂર રાખો. શું? કે મારા ઢોલીએ એ જ માણસ પગ મૂકી શકે જે 1 લાખ ને 1 ગણી દેનારો આવે એ જમાનામાં. ભલે શરત મંજૂર થઈ. અને આ તો પછી ધોબણ મટી ગઈ હતી. પોતાના દીકરાને હાવ જ લઈ ગયો એટલે અંદરથી જનેતા મટી ગઈ હતી, પણ જગદંબાની ઉપાસક બની ગઈ હતી. ભાઈ રોજ માતાજીની પ્રાર્થના કરે, આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુર નર ભાજ નમે દિગપાલ દિગંબર આઠ ખી ડુંગર સાત ખી સાજર તેણ સમય નવનાથ ગને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી રવરાજ રવસીએ જગત બ્રહ્મસિંહ વકલ વેસીએ ઈશ્વરી માડી વકલ વેસીએ ઈશ્વરી. માતાજીની પ્રાર્થના કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગઈ હતી. 20-20 વર્ષના વાણા વાઈ ગયા, કોઈ 1 લાખ રૂપિયા દેનારો ન આવ્યો. માતાજી અત્યાર સુધી બાઈ ને આબરૂ ને સલામત રાખી છે, પણ એમાં એક દીવે વાટું ચડી ઓરડા છે એ દીવાથી ઝોળબળ થવા મનાણા, અને આભલા વાળા ચાકડા ચંદ્રવા ઓરડામાં ચોડ્યા હતા એમાં 1000-1000 દીવડા સામે પ્રગટાવ્યા હોય એવા પ્રતિબિંબ મીન્યા પડવા. ત્યારે એક માણસે આવીને ખબર આપી, ભાઈ આજ તને 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે, આજ 1 લાખ ને 1 ગણી દેનારો આવ્યો છે. જુવાન છે, 20 વર્ષનો છે, વણજારો છે. ભલે ભાઈ જેવી માતાજીની મરજી, જેવી પરમાત્માની મરજી, જુવાન આવ્યો ટોળિયામાંથી બેહાર્યો અને ભાઈ અંદરથી મની 9 લાખ લોબડીયાળીની પ્રાર્થના કરવા ગયા. ભગવતી હે જોગ માયા હે પરમાત્મા, વીવી વર મારી આબરૂ રાખીને આજ મારી આબરૂ જવા દીશ. અંદરથી પોકાર મળ્યો ઉઠવા, ભાઈ આંખમાંથી આહુડાની ધાર થવા માંડાણી. ના અર્શ કો હિલા દે વો ધુવા ધુવા નહીં હે, અહીંયા હયા તા ભાવ થી જો કરો હાકલો ઢીંગલું ચિથરા તણું ધૂણે. ભાઈ બ્રહ્માંડ ખળભળી જાય અંદરની દુવાથી. જુવાન આવ્યો બેહાર્યો, હાથમાં તેલનું કંચોળો લીધું અને જુવાનના ઓડિયામાં તેલ મંડી નાખવા. તેલ નાખતા નાખતા ઓડના ઓડિયા ઊંચા કર્યા અને રૂપિયા લાખો જોયું, અને ત્યાં તો બાઈના મોઢામાંથી હાકલ નીકળી ગઈ, બેટા. એ બેટા શબ્દ સાંભળતા ગીરનો હાવ જેમ કંદરામાંથી ઠેકીને હેઠો પડે એમ પલંગ ઉપરથી જુવાન ઉતરી ગયો. ગડગડથી દોટ મૂકી પોતાના વણજારાના તંબુ પડ્યા છે ને એના બાપને લાખાને જગાડી. અને જુવાન એટલું કહે છે કે બાપુ આજ સાચું કહી દો, હું કોનું સંતાન છું? ના બાપ, તું મારું સંતાન છો. બાપુ સાચું નહીં કહ્યો, પેટમાં કટાર ખાઈને હમણાં હું મારા પ્રાણ કાઢી નાખીશ. બેટા આજથી 20 વર્ષ પહેલાની વાત છે, અમારું મોવાડું જંગલમાંથી નીકળ્યું હતું, તને હાવજે પકડ્યો હતો, હાવજે ક્યાંક ક્યાંક દાઢું બહેરતી, અમે હાકલા પડકારા કર્યા, હાવજ વયો ગયો અને અમારી કરોડોની સંપત્તિનો કોઈ માલિક નહોતો એટલે ઉજેરીને તને મોટો કર્યો, બાકી તારા માવતો કોણ છે એ તો અમને ખબર નથી. આ જુવાનને એમ થયો જે બાઈના ઢોલીએ ગયો હતી નક્કી મારી માં જ હોવી જોઈએ, પડ ભોગ ભૂપત નો જ ભૂંડા મા તણે સર માંડલે હું મારા માના ઢોલીએ ગયો. અને પાછી દોટ કાઢી આવ્યો, આવી અને પોતાના કમરપટ્ટામાં 2 કટારો હતી આપમાં ઉલાળી અને પોતાના પેટમાં જીલી લીધી, આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો. અને તેદી બાઈએ ગણિકાના માલિકને બોલાવીને એટલું કીધું, ભાઈ મારા શિયાળને બચાવવા માટે રાજાને માર્યો, મારા દીકરાને હાવજ લઈ ગયો, આજ 20 વર્ષે મને મારો દીકરો મળ્યો એ આવા સ્વરૂપે મળ્યો, આજ મારા દીકરાનો મેં ભોગ લીધો, હવે કેટલાક ના હું ભોગ લઈશ. એક કામ કરો, મને ચિતા ખડકાવી દો, મારે મારા દીકરાનો શબ ખોળામાં લઈ અને સતી થઈ જવું છે. નદીમાં બાઈની ચિતા ખડકાણી, જીવતે જીવ પોતાના દીકરાને ખોળામાં લઈ અને અગ્નિ સંસ્કાર કરવા માટે, જોહર કરવા માટે બાઈ બેઠી.
જોહર કરવા માટે ભાઈ બેઠી ચિતાનો ઝાડ 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 અગ્નિ પ્રજ્વલિત થયો. જગદંબાના જાપ જપાય છે. ચોમાસાનો સમય, હજી ભાઈ ને અગ્નિની ઝાડ લાગે ન લાગે એ પહેલા તો હાકલા ને પડકારા થયા કે ભાગી જાવ, નદીમાં પૂર આવે છે. અને બાય હળગી પેલા નદીના પૂરમાં લોઢે લેવાની થાય. પણ દુખિયા હોય છે અને નદીના પૂરે નથી હંગરતા. એ બાઈને ઓવાળે કાઢી નાખી. ગોવાળિયા ભેહું ચરવા આવ્યા હતા, બાઈની નાડ હાથમાં લીધી, થોડા થોડા શ્વાસ હાલે છે. નેહડે લઈ ગયા, નેહડે લઈ જઈ અને એ બાઈને તપાડી અને બેઠી કરી. દસ દસ દિવસ સુધી બેઠા બેઠા એના રોટલા ખાધા પછી ભાઈએ એમ કીધું, ભાઈ મને બફટનું ખપતું નથી, મને કાંઈ કામ કરવા દો. કે બેન, તને બહુ જો થતું હોય તો અમારી બહેનો દીકરીઓ સામેના નગરમાં મહી વેચવા જાય છે, એની ભેળી મહી વેચવા જા. હે રાજા, મારા જીવતરમાં એટલા એટલા સુખના માટલા ઢોળાઈ ગયા, એમાં આજ તારું ઘોડું ભીડક્યું, મને કપાળમાં ડાબ લાગી અને આજ મારે રોવું છું. નૃપ માર ચલી અપને પીયું પે પીયું નાક દેશો દુઃખ મેં ભરી હું. સુત બાગ કહ્યો, ગઈ ભાન સભે ગનિકા ઘર વાસ કરી વસી કરી હું. નૃપ માર ચલી અપને પીયું પે પીયું નાક દેશો દુઃખ મેં ભરી હું. સુત બાગ કહ્યો, જર બેકુ ચલી નદી પૂર બજો નિકસી તરી હું. અને મહારાજ, અબે તો અહીર ભજી અબ સાસકો સોસ કહા કરી હું. હે મહારાજ, એમાં આજ તારું ઘોડું ભળકે અને મારું મહિનું માટલું ફૂટી જાય, એમાં મારે રોવું છું. હું દાંત એટલા માટે કાઢું છું, એ ધોબાણ એ મયારણ એ બીજી કોઈ નહીં, એ હું પોતે છું. ત્યારે કવિને લખવું પડે કે ભાવિના ગર્ભમાં જે છુપાણેલું હોય છે એને દુનિયા નથી ઓળખી શકતી. પણ ઝોનેરુને મળ્યો ગાર અને ઓલો માર્ગ નીકળવા મળ્યો, એમાં મેનત બડ મોરાર, એ પછી ઓલું કિસ્મત મોટું કાગડા, એનું કિસ્મત મોટું કાગડા.